નમસ્કાર CN24 ન્યૂઝ સાથે હું છું રવિ. સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી સમાજ વસવાટ કરે છે, પરંતુ તેમને જાતિ પ્રમાણપત્ર મળતા નથી, જેને લઈને આદિવાસી ભીલ સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આગેવાન ચેતનભાઈના જણાવ્યા પ્રમાણે અનેક વખત રજૂઆતો કર્યા હોવા છતાં સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. 1950ના પુરાવા માંગવામાં આવેલ છે, તે માંગને લઈને કે 1950ના પુરાવા રદ કરીને અમે મેની સગાઈમાં જાતિના પ્રમાણપત્ર આપવામાં આવે એવી અમારી માંગ છે. અને અનેક વખત અમારા ભીલ સમાજના સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તો સરકાર દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. માટે અમારી માંગને ધ્યાનમાં નહીં લેવામાં આવે, હવે તો ઇલેક્શનના સમય પહેલાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા ધરણા ગધારીશું. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મિશન ગુજરાત પર છે. દ્વારકા પહોંચેલા રાહુલે અહીંયા જીએસટી નોટબંધી અને બેરોજગારીના મુદ્દા પર ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકારને સવાલ કરતા જણાવ્યું હતું કે મોદીજીએ 2 કરોડ યુવાનોને રોજગારી આપવાનો વાયદો કર્યો હતો, તો જણાવો કેટલા લોકોને નોકરી મળી. પ્રધાનમંત્રીજી ને કહા થા 2 કરોડ યુવાઓ કો વો હર સાલ રોજગાર દિલવાયેંગે ઓર હિન્દુસ્તાન કે યુવા ને ઉન પર ભરોસા કિયા થા. પાર્લામેન્ટ મે હમને પૂછા, બીજેપી કે મંત્રી સે હમને પૂછા, આપને 2 કરોડ યુવાઓ કો રોજગાર દેને કા વાયદા કિયા થા, આપ હમે બતાઈએ ઇસ સાલ આપને કિતને યુવાઓ કો રોજગાર દિલવાયા. શહેરના પાર્ટી પ્લોટોમાં ગરબા રમ્યા પછી ઘરે જતી યુવતીઓ સાથે શાબ્દિક છેડછાડ કરવામાં આવતી હોવાના કિસ્સામાં મહિલા પોલીસે 4 દિવસમાં 41 રોડ રોમિયોને ઝડપી પાડ્યા છે. ગત રાત્રે પણ સાબરમતી રિવરફ્રન્ટ પરથી 8 રોમિયોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જો કે મહિલા પોલીસે અત્યાર સુધી જે રોમિયો ઝડપ્યા તે માત્ર સાબરમતી રિવરફ્રન્ટ પરથી ઝડપાયા છે. શહેરના પાર્ટી પ્લોટોમાં ગરબા રમ્યા પછી ઘરે જતી યુવતીઓ સાથે શાબ્દિક છેડછાડ કરવામાં આવતી હોવાના કિસ્સામાં મહિલા પોલીસે 4 દિવસમાં 41 રોડ રોમિયોને ઝડપી પાડ્યા છે. ગત રાત્રે પણ સાબરમતી રિવરફ્રન્ટ પરથી 8 રોમિયોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જો કે મહિલા પોલીસે અત્યાર સુધી જે રોમિયો ઝડપ્યા છે તે માત્ર સાબરમતી રિવરફ્રન્ટથી જ ઝડપ્યા છે. શહેરના અન્ય વિસ્તારમાં પોલીસને રોડ રોમિયો મળતા નથી કે પછી પોલીસ માત્ર રિવરફ્રન્ટ પરથી જ આવા તત્વોને ઝડપે છે, તે પણ એક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. નવરાત્રી દરમિયાન મોડી રાત્રે ઘરે પરત ફરતી યુવતીઓની છેડતીના કિસ્સા બનતા મહિલા પોલીસ માત્ર પાર્ટી પ્લોટ અને રોડ પર પેટ્રોલિંગ કરતી હતી. જો કે કોઈ પણ યુવતી માતા પિતા સાથે મોડી રાત સુધી ગરબા રમવા ન જવા દે એની બીકના લીધે ફરિયાદ કરતી ન હતી. આ વર્ષે મહિલા પોલીસના સ્ટાફમાં વધારો થતા મહિલા પોલીસ અને અભયમ હેલ્પલાઇનની મદદથી કુલ 15 ટીમ તૈનાત કરવામાં આવી છે. મહિલા પોલીસ કર્મીને ટ્રેડિશનલ ડ્રેસમાં રહીને ડિકોચ દ્વારા હવે રોમિયોને ઝડપવાનું શરૂ કર્યું છે. ગત રાત્રે પૂર્વ અને પશ્ચિમ રિવરફ્રન્ટ પર અલગ અલગ જગ્યાએથી પોલીસ દ્વારા 8 જેટલા રોમિયોને ઝડપી પાડવામાં આવ્યા હતા. 4 દિવસમાં પોલીસે ડિકોચ દ્વારા 41 લોકોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. ડેરા સચ્ચા સોદાના પ્રમુખ રામ રહીમની કહેવાતી દત્તક પુત્રી હનીપ્રીત છેલ્લા ઘણા દિવસથી ફરાર છે. લાખ પ્રયત્ન કરવા છતાં તેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી. જુઓ અમારો વિશેષ રિપોર્ટ, બાબા કો છોડ કે કહાં ચલે ગયે તુમ. હની આગે આગે ઓર પુલિસ પીછે પીછે, ફિર ભી હાથ ના આઈ એ લડકી. જી હા, છેલ્લા ઘણા દિવસોથી પોલીસ હનીની શોધખોળ કરી રહી છે, તેમ છતાં હનીની કોઈ માહિતી નથી. આખરે ક્યાં ગાયબ થઈ ગઈ હની? 25 ઓગસ્ટે બાબા ગયો હતો જેલ. 25 ઓગસ્ટથી ફરાર છે હની. ભારતથી લઈ નેપાળ સુધી હનીની તલાશ. હનીપ્રીત 25 ઓગસ્ટથી ફરાર છે અને પોતાનો ગેટઅપ બદલીને નેપાળમાં છુપાતી ફરે છે તેવી બાતમી પોલીસને મળી છે.
હરિયાણા સરકાર દ્વારા હનીપ્રીત સામે એફઆઈઆર દાખલ કરાઈ છે અને નેપાળમાં રેડિયો એનાઉન્સમેન્ટ કરાવીને સર્ચ ઓપરેશન ઘનિષ્ઠ બનાવ્યું છે. હનીના વિયોગમાં બાબા થયા બેહાલ. સતત રટણ કરી રહ્યા છે હનીનું નામ. ત્વા તરફ બળાત્કારના મામલામાં આરોપી ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ હનીના વિયોગમાં બેહાલ થયા છે. સતત હનીનું રટણ કરી રહ્યા છે અને હની સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે રામ રહીમને રોહતકની સુનારિયા જેલમાં સુરક્ષાની વચ્ચે રાખવામાં આવ્યા છે. વાસ્તવમાં ગુરમીત રામ રહીમ આ વાતથી અજાણ છે કે તેમને સજા સંભળાવ્યા પછી થયેલી હિંસાના મામલામાં હરિયાણા પોલીસની નજરમાં હનીપ્રીત આરોપી છે. રામ રહીમે હનીપ્રીત સાથે વાત કરવા માટે બે નંબર કર્મચારીઓને આપ્યા છે. ક્યારેક ડેરાના મુખ્યાલય પર હુકમ કરનારા રામ રહીમ પર કેદી નંબર 1997ની મુહર લાગી છે. વીરેન્દ્ર કાપડિયા સાથે પંકજકુમાર, CN24 ન્યૂઝ, અમદાવાદ. તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મુકુલ રોય દ્વારા એલાન આપવામાં આવ્યું છે કે દુર્ગાપૂજા બાદ તેઓ રાજ્યસભામાંથી રાજીનામું આપી દેશે. આ સાથે જ મુકુલ રોય પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દેશે. મમતાના ખાસ ગણાતા મુકુલ રોય હવે પાર્ટી છોડશે. મુકુલ રોય પાર્ટીમાંથી રાજીનામું આપવાની વાત કરી છે. મહત્વનું છે કે મુકુલ રોયનું રાજ્યસભાનું કાર્યકાળ 2018માં ખતમ થઈ રહ્યું છે. મુકુલ રોય ટીએમસીના મોટા નેતા છે અને તેમનું રાજીનામું મમતા બેનર્જી માટે મોટા ઝટકા સમાન છે. રાજીનામાના એલાન બાદ મુકુલ રોયે કહ્યું કે દુર્ગા પૂજા બાદ તેઓ પાર્ટી છોડવાના નિર્ણયનો ખુલાસો કરશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. બઢતી, નવી બઢતી અને હાયર ગ્રેડ પે સહિતના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોના અધ્યાપકો સરકાર સામે મૌન આંદોલન પર ઉતર્યા હતા. તમામ શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષણ કાર્ય કરશે અને તેની સાથે સરકારનો વિરોધ પણ કરવામાં આવશે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશને ફરિયાદ કરી છે કે સરકાર દ્વારા 2012માં લેખિતમાં ખાતરી આપી હતી કે તમામ પડતર પ્રશ્નોનો 6 મહિનામાં નિકાલ આવી જશે. તે સમયે સરકારના આરોગ્ય વિભાગના 3 અધિકારીઓએ સહી સાથે આપેલી લેખિત ખાતરી પ્રમાણે ટ્યુટર કેડરને ટીકુ કમિશન પ્રમાણે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ અપાવશે. 2006થી એરિયર્સ આપવું, મદદનીશ પ્રાધ્યાપકને 37,400થી 67,000નો ગ્રેડ પે 4ને બદલે 3 વર્ષે આપવું, પ્રાધ્યાપકને 10% પ્રમાણે લાભ 23/2011ના ઠરાવ મુજબ ચાલુ રાખવો, ડીન પીજી ડાયરેક્ટરને ખાસ પગાર તરીકે માસિક રૂપિયા 3,000 આપવું તથા એડહોક સેવા વિનિયમિત કરવા એક ખાસ સેલ બનાવવાનું વગેરે સહિતના વચનો આપ્યા હતા. 5 વર્ષ થયા બાદ પણ હજુ સુધી 50% પ્રશ્નોનું પણ નિરાકરણ આપ્યું નથી. આ ઉપરાંત સરકાર દ્વારા કોલેજોમાં ખાલી પડતી જગ્યાઓ પર એડહોક શિક્ષકો ભરતી કરી દેવાયા છે અને તેઓને 5 વર્ષ જીપીએસસી દ્વારા કાયમી કરાતા નથી. સરકાર જીપીએસસીની ભરતી જ મેડિકલ શિક્ષકો માટે લાભદાયક, એટલું જ નહીં, યુજીસીના કેરિયર એડવાન્સમેન્ટ શિક્ષક હેઠળ બઢતી પણ અપાતી નથી. છેલ્લા 10 વર્ષથી પ્રમોશન થયા નથી. સરકારી સરકારી કોલેજોમાં ઇન્સ્પેક્શન સમય આંતરિક બદલી કરી દે છે અને GMERSની કોલેજમાં પણ મૂકી દે છે, પરંતુ નવી ભરતી કરાતી નથી. આ તમામ પ્રશ્નોને લઈને હવે તબીબી શિક્ષકો લડી લેવાના મૂડમાં છે. રાજ્યભરની 6 સરકારી મેડિકલ કોલેજોમાં 1850થી વધુ તબીબો શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હાલ સમાચારમાં સમય થયો છે એક વિરામનો, લઈએ એક વિરામ. ખુલ્લામાં અને જાહેર માર્ગ ઉપર કચરો એ બીમારીનું ઘર છે, જેનાથી કમળો અને મેલેરિયા જેવા જીવલેણ રોગો ઉત્પન્ન થાય છે, જે ચેપી અને વાયરલ રોગો છે. ત્યારે આ બીમારીઓથી બચવા સરકારના સ્વચ્છ અભિયાન સાથે જોડાવો, તેમજ ભીના કચરાને ગ્રીન ડબ્બામાં અને સૂકા કચરાને બ્લુ ડબ્બામાં જ નાખો. તમારી આસપાસ સ્વચ્છતા જાળવતા રહો, ખુશ રહો, સ્વચ્છ રહો અને જોતા રહો CN24 ન્યૂઝ.
निशुल्क ज्योतिष सेवा केंद्र, ज्योतिष शास्त्र, वास्तु शास्त्र, कर्मकांड तेमज श्रीमद् भागवत कथा अने राम कथा माटे संपर्क करो शास्त्री मितेश भाई मेहता अमदावाद। वधु माहिती माटे अमारो संपर्क करो आ नंबर पर। છોટા દેવ જિલ્લાના ધંધોડા ગામના સરપંચ તરીકે નવરાત્રી 9 દિવસની શુભકામનાઓ પાઠવું છું। મારા ગામના સભ્યશ્રી તથા ગામના વડીલોને શુભકામનાઓ પાઠવું છું અને માં અંબેના આશીર્વાદ બન્યા રહે તેવી શુભકામનાઓ પાઠવું છું। ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર, કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ, દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CL24 ન્યૂઝ પર, ક્રાઇમ સ્પોટ। વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો સુરતના ડુમ્મસ દરિયાઈ રાજગરી ગામે માછીમારી કરી ગુજરાન ચલાવતા ચાર યુવકો દરિયાના મોજામાં ડૂબી ગયા હતા, જેમાં સવારે શોધખોળ હાથ ધરતા બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે અન્ય બે યુવકોને બચાવી લેવાયા હતા। છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની આશા વર્કર અને ફેસિલિએટર બહેનો દ્વારા તેમની 7 જેટલી માંગણીઓને લઈને નસવાડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જ્યાં સુધી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જવાની ચીમકી પણ આપી હતી। નસવાડી તાલુકાની તમામ આશા વર્કર અને ફેસિલિટર બહેનો આજરોજ સોમવારની સવારે 10 વાગ્યાના સુમારે નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં ભેગી થઈ હતી અને 7 જેટલી માંગણીઓને લઈને નસવાડીમાં રેલી કાઢવાની હતી અને નસવાડી મામલતદારને આવેદનપત્ર આપવા જવાના હતા। અમારી માંગણીઓ છે કે આશા ફેસિલિટર બહેનોને અને આશાઓને ઓળખ કાર્ડ આપવા, બહેનો જ્યારે માતૃત્વ ધારણ કરે તો 180 દિવસની મેટર લીવ ચાલુ રાખી પગાર ધોરણ આપવું અને સુપર ફેસિલિટરને સુપરવાઇઝર અને આશા બહેનોને પ્રમોશન આપવા અને ચૂંટણીની કામગીરી સોંપવી નહીં એવી અમારી સરકાર સમક્ષ રજૂઆત છે। મોદી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં મોટા મોટા ગરીબ મેળા, લોક કલ્યાણ મેળા, બધા નર્મદા ડેમનું લોકાર્પણ કરી રહ્યા છે લાખો અને કરોડોના ખર્ચે, ત્યારે અમારી આશા વર્કર બહેનો ડિલિવરી લઈને 2-2, 3-3 દિવસ સુધી બરોડા અને બધી હોસ્પિટલોમાં લઈને ફરી છે પોતાના ઘરવાળા બાળકો પોતાના ઘરનો વિચાર કર્યા વગર, ત્યારે આ બહેનોને ઓછું વેતન આપવામાં આવી રહ્યું છે અને અમારો માંગણી છે કે સમાન કામ સમાન વેતન, અમે જેટલું કામ કરીએ છીએ એ પ્રમાણે અમને વેતન આપવું જોઈએ। અમે આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનો અમારી 7 માંગણીઓ માટે આજે રેલી કાઢતા હતા, તેમ અમારી જે 7 માંગણીઓ છે એ સંતોષાય નહીં ત્યાં સુધી અમે હડતાલ પર પણ ઉતરીશું અને ભૂખ હડતાલ પણ કરીશું। એમાં અમારી 7 માંગણીઓમાં આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનોને પગારમાં વધારો અને વર્ક 4નો દરજ્જો આપવાની માંગણી કરીએ છીએ। એમાં જો અમારી માંગણીઓ સંતોષાય નહીં તો અમે ભૂખ હડતાલ પણ ઉતરીશું। આ બાબતની જાણ નસવાડી પોલીસને થતા નસવાડી પોલીસ દ્વારા નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહાર પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને આશા વર્કર બહેનોને સમજાવી કાયદાના નિયમ અનુસાર રહીને કાર્ય કરાવવાનું જણાવતા અંદાજે 100 જેટલી ભેગી થયેલી આશા વર્કરોએ નસવાડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જ્યાં સુધી આશા વર્કરોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી નસવાડી તાલુકાની તમામ બહેનો અચોક્કસ મુદતની હડતાલ ઉપર રહેશે, જો જરૂર પડશે તો ભૂખ હડતાલ તેમજ ઉગ્ર આંદોલન પર ઉતરવાની પણ ચીમકી આપી હતી। રોજ આશા વર્કર અને ફેસિલિટર બહેનોની માંગણી સાથે એક આવેદનપત્ર તારીખ 25/9/2017 ના રોજ તળી આશાબેન નટવરભાઈ
મોચી મીનાબેન, ચેતનાબેન, દક્ષાબેન, પલ્લવીબેન વગેરેના દ્વારા અત્યારે રજૂ થયેલ છે. તેમની જે આવેદનપત્રમાં માગણી છે એ માગણી અન્વયે સરકારશ્રીમાં કલેક્ટરશ્રીએ વગેરેને વિગતવાર આવેદનપત્ર નકલ મોકલી અને એમની માગણી માટે યોગ્ય થાય તે માટે પ્રયત્નો કરવા જણાવીશું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ડભોઈમાં મોહરમ અને વિજયાદશમીના તહેવારો આવી રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા તથા તહેવારોની ગીરીમાં જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરમાં 30મી સપ્ટેમ્બરના રોજ વિજયાદશમી અને મહોરમ તાજિયા વિસર્જનના તહેવારો હોવાથી તેની ઉજવણી કરવામાં ગરિમા જળવાય અને શાંતિપૂર્ણ માહોલમાં આ તહેવારો સંપન્ન થાય તે હેતુથી ડભોઈના સેવા સદન ખાતે મળેલી શાંતિ સમિતિમાં નાયબ કલેક્ટર ખ્યાતિબેન પટેલે જણાવ્યું હતું કે ડભોઈમાં દરેક ધર્મના ઉત્સવ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી શ્રદ્ધાપૂર્વક થતા હોય છે. તેની ગરિમા સાચવી તેને આનંદ અને શાંતિમય માહોલમાં તેની ઉજવણી થાય તે માટે સૌને એક થવા અપીલ કરી હતી, જેમાં નાયબ કલેક્ટર દ્વારા શાંતિ સમિતિનો હેતુ જણાવી સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 30 તારીખના દશેરાના દિવસે હિન્દુઓના તહેવાર દશેરા, રાજપૂત પરિવારના પણ તહેવાર છે અને અન્ય સમાજના તહેવાર સાથે મુસ્લિમ પરિવારના પણ મહોરમનો તહેવાર આવતો હોય, આ બધા તહેવાર ડભોઈની અંદર ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવા તહેવારો જ્યારે ઉજવાતા હોય ત્યારે આનબાનને શાંતિ આપણે તહેવારો ઉજવી રહ્યા છે. તો ડભોઈની એકતા માટે આજે શાંતિ સમિતિની બેઠક હતી અને ડભોઈમાં હર હંમેશા એકતા હોય છે. ડભોઈની અંદર સમેશ તમામ સમાજ સાથે રહીને એકબીજાના તહેવાર ઉજવતા હોય છે એના માટે આજે શાંતિ સમિતિની બેઠક હતી. શાંતિ સમિતિની બેઠકની અંદર પણ આનબાનને શાંતિ, તમામ તહેવારો ઉજવાય, શાંતિથી ઉજવાય, કોઈ પણ તકલીફ ન પડે અને ખૂબ સુંદર રીતે આયોજન થાય એના માટે વહીવટીતંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ અને સમાજના તમામ આગેવાનશ્રીઓ હિન્દુ અને મુસ્લિમ બધા જ આજે ભેગા થઈને શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી. આ બેઠકની અંદર ખૂબ સુંદર રીતે જે કંઈ કામગીરી કરવાની હતી ખૂબ સુંદર રીતે આ તહેવાર ઉજવાય એની ચર્ચા કરી અને શાંતિ સમિતિમાં ખૂબ સારી રીતે આ કામગીરી દર વર્ષે થાય છે એ જ રીતે આ વર્ષે પણ થવાની છે. તમામને હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું. હરેકના હિન્દુ હોય મુસ્લિમના તમામ તહેવારો આનબાનને શાંતિ ઉજવાય અને ખૂબ આનંદથી આ તહેવારો આપણા ઉજવાશે એ નિશ્ચિત છે અને તમામને શુભેચ્છા અને અભિનંદન પાઠવું. આજે ડભોઈ તાલુકા સેવા સદન ખાતે જે આવનારા તહેવારો છે મહોરમ અને દશેરા નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ શાંતિ સમિતિની બેઠકમાં આપણા માનનીય એમએલએ શ્રી તથા નગરપાલિકાના પ્રમુખ તથા મુસ્લિમ સમાજના આગેવાનો તથા હિન્દુ સમાજના આગેવાનો બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો અને એવી જાહેર અપીલ કરવામાં આવી કે કોઈ પણ તહેવારમાં કોઈ પણ ગેરનીતિ નહીં આચરે અને એમના જે અંદર અંદરના બીજા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો અત્રે રજૂઆત થશે. એમના નગરપાલિકાના પ્રશ્નો, વીજળીના પ્રશ્નો, ઢોરોના પ્રશ્નો એ બધા સમયમર્યાદામાં નિકાલ થઈ જાય એની ખાતરી આપવામાં આવી અને શાંતિ સમિતિની બેઠકમાં જે ખરા અર્થમાં તાત્પર્ય છે કે આપણે કોઈ પણ પ્રકારનો કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધા વગર દરેક તહેવાર આપણે શાંતિથી મનાવવાનો છે અને આ તહેવારમાં કોઈ પણ પ્રકારનું કોઈ પણ ગેરરીતિ કોઈના પણ દ્વારા કરવામાં નહીં આવે એવી મુસ્લિમ સમાજના આગેવાનોએ આપણને ખાતરી આપેલ છે. આ મીટિંગમાં ડભોઈના હિન્દુ મુસ્લિમ ભાજપા કોંગ્રેસના સદસ્યો, વેપારીઓ, તાજિયા સમિતિના સંચાલકો આ મીટિંગમાં હાજર રહ્યા હતા, જેમાં ડભોઈ ખાતે વહીવટી તંત્ર દ્વારા નવરાત્રી મહોત્સવ અને મહોરમના તહેવાર અંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોની એક શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ડભોઈના ધારાસભ્ય, પીઆઈ, પીએસઆઈ, આઈડીવાય, એસપી, પ્રાંત ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ, વડોદરા જિલ્લા કેળવડી મંડળના પ્રમુખ, મુસ્લિમ અગ્રણી, કોંગ્રેસના તાલુકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. તાજિયા વિસર્જન શાંતિમય માહોલમાં સંપન્ન થાય તેવી સૌને હાકલ કરી હતી. તો પીઆઈ દ્વારા ડભોઈ નગરમાં નાના મોટા તાજિયા હોય મહોરમના પવિત્ર પર્વના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં અને સમયસર તાજિયાનું વિસર્જન યાત્રા પૂરી થાય તે માટે અપીલ કરી હતી. યુસુફ ફાતિયા, CN24 ન્યૂઝ, ડભોઈ. કેશોદ તાલુકાના અજાબ ગામે મોડી રાત્રે લૂંટારુઓએ લાકડીઓ સાથે પ્રવેશ કરી વયોવૃદ્ધને બેફામ લાકડીઓથી માર મારી સોનાની વસ્તુ અને રોકડ રકમ લૂંટી ભાગી ગયા હતા. બનાવમાં ઇજાગ્રસ્ત મહિલાને આઈસીયુમાં રાખવામાં આવી હતી જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
કેશોદ તાલુકાના અજાબ ગામે ગયા મહિને જેશાબાઈની વાડીમાં રાત્રિના લૂંટારાઓ લાકડીઓ સાથે પ્રવેશ કરી વયોવૃદ્ધ જેશીબાઈની તથા તેમના પત્ની રાયબેનને બેફામ લાકડીઓથી માર મારી કાનની સોનાની બુટ્ટીઓ કાન તોડી લૂંટી લીધી હતી, તેમજ સોનાનો ચેન લૂંટી લીધેલ, તેમજ રોકડ રકમ સાથે લૂંટારાઓ લૂંટ કરી ભાગી ગયા હતા. જે બનાવમાં ઈજાગ્રસ્તને એક મહિનાથી જૂનાગઢ આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા, જેમનું મરણ થયેલ છે. જે બનાવ લૂંટ સાથે ખૂનમાં પરિણામેલ હોય છતાં હજુ સુધી આરોપીઓ પકડાયેલ ન હોય જેની તપાસ સમક્ષ બાહોશ અધિકારીઓને સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અજાબની અંદર જસાભાઈ બાબરિયાના ધર્મપત્નીને તેમજ જસાભાઈની વાડીએ આવારા થતું આવી અને લૂંટફાટ કરેલ છે, તેમજ તેમના ધર્મપત્નીને માર મારેલ છે. જસાભાઈના હાથમાં ફ્રેક્ચર થયેલ છે, તેમને રેફર કરેલા અને બેન કરીબ 1-1.5 મહિનો જૂનાગઢ આઈસીયુની અંદર દાખલ થયેલ હતા. તેમનો 2-3 દિવસ પહેલાં મૃત્યુ થયેલ છે, તેમજ પોલીસ ફરિયાદ કરેલ છે પણ પોલીસ તરફથી કોઈ વળતો જવાબ મળેલ નથી. પણ જાહેરમાં સરભરા કરવી તેમજ પોલીસ દ્વારા અત્યાચાર કરવો એ અમને અમારી જ્ઞાતિને માન્ય નથી અને અમને ન્યાય મળવો જોઈએ સરકાર તરફથી, એવું અમારું આવેદનપત્ર આજરોજ મામલતદાર સાહેબ તેમજ ડેપ્યુટી કલેક્ટર સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર કેશોદ તેમજ પોલીસ અધિક્ષક સાહેબ જૂનાગઢ, ગૃહમંત્રી શ્રી સચિવાલય ગાંધીનગર આજરોજ અમે બધા આવેદનપત્ર આપી છીએ. તારીખ 21ના રોજ કેશોદમાં રહેતા દિલીપભાઈ દાયાતર સામાન્ય ગુનામાં પકડાયેલ, જેને પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ તેમજ કોન્સ્ટેબલ દ્વારા દોડ માર મારવામાં આવ્યો હતો, જેને બીજા દિવસે ગંભીર હાલતમાં કોર્ટમાં રજૂ કરતા કેશોદની કોર્ટમાં ન્યાયાધીશ સાહેબે આ બંને પોલીસ સામે ગુનો નોંધતા કેશોદ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. ત્યાંના ફરજ પરના ડોક્ટરે જૂનાગઢ ખાતે રિફર કરેલ આ બંને પોલીસમેન હંમેશા નશાની અવસ્થામાં દારૂલ પીધેલી હાલતમાં પ્રજાજનોને ખોટી ધાકધમકી આપતા હોય છે, તો એ બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી કે બદલી કરવામાં આવે તેવી માંગણી સાથે મામલતદારને તથા ડેપ્યુટી કલેક્ટર તથા પીઆઈને આવેદનપત્ર આપી માંગણી કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસામાં ખેલૈયાઓ શેરીઓમાં મન મૂકીને આનંદપૂર્વક ઝૂમ્યા હતા. શેરી ગરબામાં નાલંદા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ પાર્ટી પ્લોટ તથા ક્લબની નવરાત્રી છોડીને પોતાના શેરીમાં જ ગરબા રમવાનું નક્કી કર્યું હતું. માં જગતજનની જગદંબેના નોરતા ચાલી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં 3 નોરતાનો ઉમંગભેર ઉજવણી કરાઈ હતી, ત્યારે મોડાસામાં 4થા નોરતે શેરી ગરબા મિત્ર મંડળ દ્વારા તેમજ સોસાયટીઓમાં નવરાત્રીમાં ભીડ જામી હતી. છેલ્લા 3 નોરતામાં ખેલૈયાઓ ઝૂમ્યા હતા, પરંતુ 4થા નોરતે આ ખેલૈયાઓ શેરીઓમાં તેમજ મોડાસા વિસ્તારની અનેક નવરાત્રીઓમાં મન મૂકીને ખૂબ જ આનંદપૂર્વક ઝૂમ્યા હતા અને ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસ સાથે આ નોરતાઓનો આનંદ માણ્યો હતો. શેરી ગરબામાં નાલંદા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ પાર્ટી પ્લોટ તથા ક્લબની નવરાત્રી છોડીને પોતાના શેરીમાં જ ગરબા રમવાનું નક્કી કર્યું હતું, તેમજ કુમકુમ નવરાત્રી મહોત્સવમાં પણ લોકો મન મૂકીને ખેલૈયાઓ ગરબે રમ્યા હતા. જ્યારે અરવલ્લી નવરાત્રી મહોત્સવમાં 25 વર્ષ પૂર્ણ થતા આ નવરાત્રી મહોત્સવ દ્વારા ખૂબ આનંદોત્સવથી નવરાત્રીનું આયોજન કરાયું હતું. આ નવરાત્રી મહોત્સવમાં શ્રેષ્ઠ કવરેજ બદલ અરવલ્લી જિલ્લાના પત્રકારોનું ભેટ આપી સન્માન કરાયું હતું, ત્યારે 4થા નોરતે લોકોમાં ખૂબ જ આનંદ હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. પાટીદાર અનામત આંદોલન પ્રણેતા હાર્દિક પટેલ માણાવદર આંગણે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 100થી વધુ વાહનોના કાફલા સાથે રોડ શોમાં લોકો જોડાયા હતા અને હાર્દિક પટેલનું લોકોએ અનેક વિસ્તારોમાં ભારે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટીદાર અનામત આંદોલન પ્રણેતા હાર્દિક પટેલ માણાવદર આંગણે આવી પહોંચ્યા હતા. 100થી વધુ વાહનોના કાફલા સાથે રોડ શોમાં લોકો જોડાયા હતા અને હાર્દિક પટેલનું લોકોએ અનેક વિસ્તારોમાં ભારે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રોડ શોની શરૂઆત સાંજે ગઢવાવ ફાટકથી ભવ્ય સ્વાગત કરી સિનેમા ચોક, પોલીસ સ્ટેશન ચોક, દરવાજાથી રામજી પરબ જીન એલજી મિલ પહોંચી હતી અને માં ઉમા ખોડલની આરતી કરી હતી. ત્યારે હાજર રહેલા પાટીદારોએ જય સરદાર, જય પાટીદાર, જય માં ઉમા કોડલના નારા લગાવ્યા હતા. આ સભા અને રોડ શોમાં તમામ કોમ અને જ્ઞાતિના લોકોએ હાજરી આપી હતી, જેમાં મુસ્લિમ સમાજ, સિંધી સમાજ સહિત દરેક જ્ઞાતિના લોકો સભામાં હાજર રહ્યા હતા અને હાર્દિક પટેલને સ્વાગત સાથે સૌએ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો અત્યારના સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.